હેલો ફ્રેન્ડ્સ, એલકે એકેડેમીમાં તમારું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ સપ્ટેમ્બર ફોર્થ વીકનું. લેટ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણી પહેલી ન્યૂઝ છે કે અમે રિસેન્ટલી કેબિનેટે ઉચ્ચ કાર્યક્ષમતાવાળા સોલર પીવી મોડ્યુલ્સ પર પીએલઆઈ યોજનાના બીજા તબક્કાને મંજૂરી આપી છે. એના માટે આ ન્યૂઝને સમજવા માટે સૌથી પહેલાં તો આપણે આ પીએલઆઈ યોજના શું છે એના વિશે વાત કરવી પડે. તો પીએલઆઈનું ફૂલ ફોર્મ છે ફ્રેન્ડ્સ, પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ. આ પીએલઆઈ યોજના પાછળ કેન્દ્ર સરકારે 2020 થી 2025 દરમિયાન ટોટલ 1.37 લાખ કરોડ રૂપિયા અલોકેટ કર્યા છે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ. અને આ યોજના એ કેટલા સેક્ટરમાં લાગુ પડશે? તો 14 સેક્ટરમાં લાગુ પડશે. અને આ 14 સેક્ટર એ એવા સેક્ટર છે કે જે ઇમ્પોર્ટ ઓરિએન્ટેડ છે. મતલબ આ 14 સેક્ટરની અંદર આપણે મેક્સિમમ વસ્તુ ઇમ્પોર્ટ કરાવીએ છીએ. તો અહીંયા આ 14 સેક્ટરની અંદર જે પણ મેન્યુફેક્ચરર એ આ સેક્ટર્સની અંદર કોઈ પણ પ્રોડક્ટનું ડોમેસ્ટિકલી ઉત્પાદન કરશે તો તેને પ્રોડક્શનના પ્રપોર્શનમાં ઇન્સેન્ટિવ મળશે. એટલે એનું નામ છે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ. જેટલું પ્રોડક્શન વધારે એટલું ઇન્સેન્ટિવ વધારે. અને ઇન્સેન્ટિવ કેટલાથી કેટલા ટકા મળશે? 1 ટકાથી માંડીને 20% સુધી. શેના 1 ટકાથી માંડીને 20%? તો પ્રોડક્શન કોસ્ટના, બરાબર ને? તો જેટલો પણ પ્રોડક્શનનો ખર્ચો થશે એના 1 ટકાથી માંડીને 20% સુધીનો ઇન્સેન્ટિવ એ કેન્દ્ર સરકાર દ્વારા તે મેન્યુફેક્ચરને આપવામાં આવશે જો તે મેન્યુફેક્ચરર આ 14 સેક્ટરમાંથી કોઈ પણ 1 સેક્ટરમાં પોતાની વસ્તુનું ઉત્પાદન કરતો હોય. રાઈટ? તો આ પીએલઆઈ સ્કીમ હેઠળ હમણાં સોલર પીવી મોડ્યુલ્સ ઉપર કેન્દ્ર સરકાર દ્વારા બીજા તબક્કાને મંજૂરી આપવામાં આવી છે. અને બીજા તબક્કા માટે આ સોલર પીવી મોડ્યુલ્સ માટે કેન્દ્ર સરકાર દ્વારા કેટલા રૂપિયા આપવામાં આવેલા છે? 19,500 કરોડ રૂપિયા. 19,500 કરોડ રૂપિયા એ સોલર પીવી મોડ્યુલ્સ ઉપર કેન્દ્ર સરકાર દ્વારા અલોકેટ કરવામાં આવેલા છે. હવે એનો મતલબ શું કે મેં તમને વાત કરી કે 2020 થી 2025 સુધી પીએલઆઈ સ્કીમને હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા કેટલા રૂપિયા અલોકેટ કરવામાં આવેલા છે? 1.37 લાખ કરોડ રૂપિયા. રાઈટ? આ 1.37 લાખ કરોડની અંડરમાં જે 14 સેક્ટરની અંદર વેચવાના છે એમાંથી 1 સેક્ટર છે સોલર પાવર, મતલબ રિન્યુએબલ સેક્ટર. અને રિન્યુએબલ સેક્ટરની અંદર સૌથી વધારે ઇમ્પોર્ટ આપણે છે ને, એમાં જો હું સોલર પાવરની વાત કરું તો સોલર પીવી મોડ્યુલ્સમાં આપણે ઇમ્પોર્ટ સૌથી વધારે કરાઈએ છીએ. રાઈટ? અને આ સોલર પીવી મોડ્યુલ્સ એ સોલર પાવરની અંદર ઘણો બધો ઉપયોગી ઇક્વિપમેન્ટ છે અને તે આપણે મોર ધેન 90% બહારથી જ મંગાવીએ છીએ, ઇમ્પોર્ટ જ કરાવીએ છીએ. તો જે પણ મેન્યુફેક્ચરર સોલર પીવી મોડ્યુલ્સનું ડોમેસ્ટિકલી ઉત્પાદન કરશે તેને પીએલઆઈ સ્કીમની હેઠળમાં તેને પૈસા મળશે. એના માટે કેન્દ્ર સરકાર દ્વારા અત્યારે બીજા તબક્કાની મંજૂરી આપવામાં આવી છે. અને કેટલા કરોડ રૂપિયા તેના માટે અલોકેટ કર્યા છે? 19,500 કરોડ રૂપિયા અલોકેટ કરેલા છે. તો આઈ થિંક તમને આ ન્યૂઝ વિશે ખબર પડી ગઈ હશે. રાઈટ? હવે અહીંયા આપણને કેન્દ્ર સરકાર દ્વારા બીજા તબક્કા માટે 19,500 કરોડ રૂપિયાનું અલોકેટ કરવામાં આવેલા છે. તો પહેલા તબક્કામાં કેટલા રૂપિયા અલોકેટ કરવામાં આવેલા હતા સોલર પીવી મોડ્યુલ્સ માટે? 4500 કરોડ રૂપિયા. કેટલા? 4500 કરોડ રૂપિયા. તો એ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ? બીજી વસ્તુ કે કેન્દ્ર સરકારે 2030 સુધીમાં બિન અશ્મિભૂત સ્ત્રોતો, જે નોન ફોસિલ ફ્યુઅલ, જેને આપણે કહી શકાય નોન ફોસિલ ફ્યુઅલ, રાઈટ, કે જે ફ્યુઅલથી કાર્બન એમિશન ના થાય, તો એવા ફ્યુઅલ નોન ફોસિલ ફ્યુઅલથી કેટલી વીજળી ઉત્પન્ન કરવાની છે આપણે 2030 સુધીમાં? 500 ગીગાવોટ. એ કેન્દ્ર સરકાર દ્વારા એક ટાર્ગેટ એચિવ કરવામાં આવેલો છે, સોરી, એક ટાર્ગેટ સેટ કરવામાં આવેલો છે, બરાબર ને? કે નોન ફોસિલ ફ્યુઅલથી આપણે આ નોન ફોસિલ ફ્યુઅલ સ્ત્રોતમાંથી આપણે 2030 સુધીમાં 500 ગીગાવોટ જેટલી વીજળી આપણે ઉત્પન્ન કરીશું. રાઈટ? અને એ ટાર્ગેટના અંડરમાં પહેલા તબક્કામાં સોલર પીવી મોડ્યુલ્સ,
તો એ ટાર્ગેટને એચિવ કરવા માટે સોલર પાવરનો મેક્સિમમ યુઝ કરવા માટે સોલર પીવી મોડ્યુલ્સ આપણે જે ઇમ્પોર્ટ કરાવીએ છીએ તે ઇમ્પોર્ટ ન કરાવવું પડે અને એનું ડોમેસ્ટિકલી ઉત્પાદન વધે તેના માટે પહેલા તબક્કામાં 4500 કરોડ રૂપિયા ફાળવવામાં આવેલા હતા અને બીજા તબક્કામાં કેટલા ફાળવવામાં આવેલા છે 19500 કરોડ. ટોટલ પીએલએસ સ્કીમ હેઠળ 1.37 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવેલા છે 2020થી માંડીને 2025 સુધી. રાઈટ, અને આ માહિતી કોને આપી? તો મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ દ્વારા આપવામાં આવેલી છે. એના મિનિસ્ટર કોણ છે? અનુરાગસિંહ ઠાકુર. તેમનો કન્સ્ટિટ્યુન્સીનો વિસ્તાર શું છે? હમીરપુર, હિમાચલ પ્રદેશ. રાઈટ, અને તેના રાજ્યમંત્રી કોણ છે? ડૉક્ટર લોગનાથન મૃગન. રાઈટ, ઓકે. તો આઈ થિંક તમને ન્યૂઝની અંદર સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડવા માટે ભારત સરકારે પીએમ પ્રણામ સ્કીમ લોન્ચ કરી છે. હવે આ પીએમ પ્રણામ સ્કીમ શું છે તેના વિશે વાત કરીએ. સૌથી પહેલાં તો પીએમ પ્રણામ આનું ફૂલફોર્મ શું છે તે તમને ખબર હોવી જોઈએ. તો પીએમ પ્રણામનું ફૂલફોર્મ છે પ્રધાનમંત્રી પ્રોગ્રામ ફોર અલ્ટરનેટિવ ન્યુટ્રિયન્ટ્સ ફોર એગ્રીકલ્ચર મેનેજમેન્ટ. એગ્રીકલ્ચર મેનેજમેન્ટ રાઈટ. તો પીએમ પ્રણામ સ્કીમનું ફૂલફોર્મ શું છે કે પ્રધાનમંત્રી પ્રોગ્રામ ફોર ધ અલ્ટરનેટિવ ન્યુટ્રિયન્ટ્સ ફોર ધ એગ્રીકલ્ચર મેનેજમેન્ટ. દેખો ફ્રેન્ડ્સ કે આ સ્કીમ શા માટે લોન્ચ કરવામાં આવી છે, સૌથી પહેલાં તો તમને એ પ્રશ્ન હોવો જોઈએ. અને આ સ્કીમ શું છે, બરાબર ને? તો આ સ્કીમ શું છે તે સમજતા પહેલાં આ સ્કીમનું બેકગ્રાઉન્ડ શું છે તે જોઈએ. તમને ખબર હોય તો ફ્રેન્ડ્સ આપણા દેશની અંદર જે મોન્સૂન સિઝન છે એનો સમય ઘણો ટૂંકો છે. રાઈટ, અને અનઇવન મોન્સૂન અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રમાણમાં વરસાદ પડતો હોય છે. રાઈટ, પણ કે હવે આવા ટૂંકા સમયગાળાના વરસાદની અંદર એક પર્ટિક્યુલર પાકને સફિશિયન્ટ ગ્રો કરવા માટે ખેડૂતો પાસે એક જ રસ્તો છે કે તે કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરે, રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરે અને પોતાના પાકોને જલ્દીથી જલ્દી ઉગાડવાનો પ્રયાસ કરે. તો આના માટે કેન્દ્ર સરકાર દ્વારા પણ ખેડૂતોને રાસાયણિક ખાતરો લેવા માટે સહાય આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પણ સબસિડી પ્રોવાઈડ કરવામાં આવે છે. કોને? કે જે રાસાયણિક ખાતરોનું ઉત્પાદન કરે તેવી કંપનીઓને. રાઈટ, પણ તમને ખબર જ છે કે ફ્રેન્ડ્સ રાસાયણિક ખાતરોનો ઉપયોગ એ પાક માટે સારો નથી, ફળદ્રુપ જમીન માટે સારો નથી. રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ એ ફળદ્રુપ જમીન માટે સારો નથી. આ ઉપરાંત મિનિસ્ટ્રી ઓફ કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર દ્વારા એક રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલો છે કે આપણે જો છેલ્લા 3 વર્ષની અંદર કેન્દ્ર સરકાર દ્વારા જે સબસિડી પ્રોવાઈડ કરવામાં આવેલી છે ને રાસાયણિક ખાતરોના ઉત્પાદકોને, એ સબસિડી પાછળ કેન્દ્ર સરકારનો કેટલો ખર્ચો થયો છે તેની વાત કરીએ તો 2020-21 સમયગાળામાં 1.27 લાખ કરોડ જેટલો ખર્ચો થયો હતો. 2021-22 સમયગાળામાં 1.62 લાખ કરોડનો ખર્ચો થયો અને 2022-23 સમયગાળા દરમિયાન એવું એસ્ટિમેટ કરવામાં આવેલ છે કે આ સબસિડી પાછળ 2.25 લાખ કરોડનો ખર્ચો થશે કેન્દ્ર સરકારનો. કઈ સબસિડી પાછળ? કે જે સબસિડી કેન્દ્ર સરકાર એ રાસાયણિક ખાતરોના ઉત્પાદક કંપનીઓને પ્રોવાઈડ કરે છે. હવે આ સબસિડી કેવી રીતના પ્રોવાઈડ કરે છે? કે ફોર એક્ઝામ્પલ કે 100 કેજી રાસાયણિક ખાતરની MRP, ફોર એક્ઝામ્પલ 100 કેજી રાસાયણિક ખાતરની MRP એ 100 રૂપિયા છે, ફોર એક્ઝામ્પલ. રાઈટ, તો કેન્દ્ર સરકાર દ્વારા આ ઉત્પાદકોને એવું કહેવામાં આવેલું છે કે ભાઈ તમે MRP કરતાં ઓછા ભાવ ઉપર ખેડૂતોને આ રાસાયણિક ખાતરો પ્રોવાઈડ કરો, જેથી કરીને તે વધારે માત્રામાં રાસાયણિક ખાતરો પરચેસ કરે અને પોતાના પાકને સફિશિયન્ટ ટાઈમમાં ગ્રો કરી લે, જેથી કરીને આ કમોસમી વરસાદ તેમજ જે ટૂંકા સમયગાળાના વરસાદના કારણે તેમના પાકોનું નુકસાન ન થાય.
તો આ જે ઉત્પાદક કંપનીઓ છે ને એ 100 રૂપિયાની જગ્યાએ જે MRP 100 રૂપિયા હોય છે એની જગ્યાએ ખેડૂતોને છે ને 80 રૂપિયામાં ફોર એક્ઝામ્પલ રાસાયણિક ખાતરો પ્રોવાઈડ કરે છે. તો શું આ 20 રૂપિયાનું નુકસાન એ ઉત્પાદક કંપનીઓ પોતાના ઉપર લેશે? નહીં, આ 20 રૂપિયાની સબસિડી આ ઉત્પાદક કંપનીઓને કોણ આપશે? કેન્દ્ર સરકાર. તો આવી સબસિડીનું જે અમાઉન્ટ છે એ 2021-22ની અંદર 1.27 લાખ કરોડ થઈ ગયું, 2021-22ની અંદર 1.62 લાખ કરોડ થઈ ગયું અને 2022-23ની અંદર 2.25 લાખ કરોડ થઈ ગયું, રાઈટ? તો કેન્દ્ર સરકારનો મેઇન મુદ્દો એ છે કે આપણે આ જે રાસાયણિક ખાતરોનો જે આપણે વધુ પડતો ઉપયોગ કરી રહ્યા છીએ એની પાછળ જે કેન્દ્ર સરકારનો જે આટલો ખર્ચો થઈ રહ્યો છે તેને આપણે રિડ્યુસ કરવું પડશે, તેને આપણે રિડ્યુસ કરવું જોઈએ પડશે, બરાબર ને? તો હવે એને રિડ્યુસ કેવી રીતના કરીએ? તો હવે આ રાસાયણિક ખાતરો તો આપણે ઉપયોગ કરવા જ પડશે, રાઈટ? આપણે ફર્ટિલાઇઝર વગર તો ચાલશે જ નહીં. તો જે કેમિકલ ફર્ટિલાઇઝરનો જે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ એની જગ્યાએ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર અથવા બાયો ફર્ટિલાઇઝરનો આપણે ઉપયોગ કરીએ અને એ જ વસ્તુને આપણે ઉપયોગ કરીને ટૂંકા સમયગાળાની અંદર જો આપણે પાકને ઉગાડી શકીએ, બરાબર ને? તો આ જે કેમિકલ ફર્ટિલાઇઝર પાછળ જે આપણો આટલો મોટો સબસિડીનો ખર્ચો થાય છે તે આપણો બચી જાય, રાઈટ? તો અહીંયા એ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને પ્રોત્સાહન આપવામાં આવે છે કે જે રાજ્ય સરકાર એ પોતાના વિસ્તારની અંદર કેમિકલ ફર્ટિલાઇઝરની જગ્યાએ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર અથવા બાયો ફર્ટિલાઇઝરનો ઉપયોગ મેક્સિમમ કરાવશે તે રાજ્ય સરકારને અમે ઇન્સેન્ટિવ પ્રોવાઈડ કરીશું. હવે આ ઇન્સેન્ટિવ કેવી રીતના હશે તેની વાત કરીએ. ઓકે, ફોર એક્ઝામ્પલ કે કોઈ એક રાજ્ય છે, ફોર એક્ઝામ્પલ આપણે ગુજરાતની વાત કરી લઈએ કે ગુજરાતની અંદર 2021-22માં ફોર એક્ઝામ્પલ ગુજરાતની અંદર 2021-22માં ફોર એક્ઝામ્પલ આ કેમિકલ ફર્ટિલાઇઝરની સબસિડી પાછળ કેન્દ્ર સરકારનો હિસ્સો, કેન્દ્ર સરકારનું જે અલોકેશન છે એ ફોર એક્ઝામ્પલ 100 કરોડ રૂપિયા થતું હોય આખા વર્ષ દરમિયાન, રાઈટ? 2021-22માં અને આ જ ગુજરાતની અંદર અને આ જ ગુજરાતની અંદર 2022-23ની અંદર 80 કરોડ રૂપિયા ખર્ચો થાય કેમિકલ ફર્ટિલાઇઝરની સબસિડી પાછળ. મતલબ આ 20 કરોડ રૂપિયા ગુજરાત સરકારે બચાવ્યા કેન્દ્ર સરકારના. કેવી રીતના? કે લોકોને, મતલબ ફાર્મર્સને, ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન્સને એન્કરેજ કર્યા કે ભાઈ તમે કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ નહીં કરો, તમે એની જગ્યાએ બાયો ફર્ટિલાઇઝર અથવા ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરો, રાઈટ? તો આ 20 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારના ગુજરાત સરકારે બચાવ્યા. તો આ 20 કરોડ રૂપિયા જે સબસિડી ઉપર જે બચ્યા છે ને એ શરૂઆતમાં કેન્દ્ર સરકાર દ્વારા એ પોતાની પાસે નહીં રાખવામાં આવ્યા. આ 20 કરોડ રૂપિયા જે સરકારે બચાવ્યા એમાંથી 50% ગુજરાત સરકારને પાછા આપવામાં આવશે એઝ અ ગ્રાન્ટ, જે તેનો કોઈ પણ જગ્યાએ તે યુઝ કરી શકે. અને બાકીના 50% કે જે ફાર્મર અથવા જે ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન્સ એ આ પોતાના વિસ્તારની અંદર આ ઓર્ગેનિક ખાતર અથવા જે આ બાયો ખાતરનો ઉપયોગ કરી રહ્યું છે તેમને આ ટેકનોલોજીને વધારે ડેવલપ કરવા માટે પૈસા આપવામાં આવશે, રાઈટ? તો આ પીએમ પ્રણામ સ્કીમ છે. પીએમ પ્રણામ સ્કીમ છે કે પ્રમોશન ફોર ધ અલ્ટરનેટિવ ન્યુટ્રિયન્ટ્સ ફોર ધ એગ્રીકલ્ચર મેનેજમેન્ટ, બરાબર ને? તો આવી રીતે પ્રમોશન કરવામાં આવે છે અલ્ટરનેટિવ ન્યુટ્રિયન્ટ્સનું પૈસા આપીને. એટલે જે સબસિડી તમે અમારા માટે બચાવો છો એ જ તમને પાછા અમે 50-50% અંદર ડિસ્ટ્રીબ્યુટ કરીને આપીશું. તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર આ સ્કીમની હેઠળ આ સ્કીમની અંદર સારી રીતે ખબર પડી ગઈ હશે. ઓકે ફ્રેન્ડ્સ, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે અમે રિસેન્ટલી મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર્સ વેલફેર અને મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી છે એ ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝને સુવિધા આપવા માટે એક કન્વર્જન્સ પોર્ટલ શરૂ કર્યું છે. હવે આ કન્વર્જન્સ પોર્ટલ શું છે એને સમજવા માટે તમારે આખી ન્યૂઝને શાંતિથી સમજવી પડશે કે હમણાં રિસેન્ટલી મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર્સ વેલફેર અને મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ એ મળીને નવી દિલ્હી ખાતે કૃષિ ભવન ખાતે 3 મુખ્ય યોજનાઓ માટે એક કન્વર્જન્સ પોર્ટલનું અનાવરણ કર્યું છે. આ 3 મુખ્ય યોજનાઓ કઈ કઈ છે? તો એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ, માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ યોજના
અને પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના, આ ત્રણ મુખ્ય યોજનાઓનું એક કન્વર્જન્સ પોર્ટલનું અનાવરણ કરવામાં આવેલું છે. એમાં રિસેન્ટલી મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર્સ વેલફેર અને મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા, રાઈટ. હવે સૌથી પહેલાં તો આ કન્વર્જન્સ પોર્ટલને સમજતા પહેલાં આ ત્રણે ત્રણ યોજનાઓ વિશે આપણે સમજવું જરૂરી છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ. આ શું છે? તો એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ એ એક મધ્યમથી લાંબા ગાળાની દેવું ધિરાણ સુવિધા છે જે 8 જુલાઈ 2020 રોજ શરૂ કરવામાં આવેલી હતી, જે લણણી પછીના મેનેજમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સામુદાયિક ખેતીની સંપત્તિના વિકાસ માટે છે. હવે દેખો ફ્રેન્ડ્સ કે ફોર એક્ઝામ્પલ ખેડૂતે કોઈ પાક ઉગાડી લીધો, રાઈટ. હવે એ પાકને જ્યાં સુધી તે પાક એ માર્કેટમાં વેચાય નહીં ત્યાં સુધી એને કોઈ જગ્યાએ સ્ટોર કરી રાખવો પડે, ત્યાં સુધી તેને કોઈ જગ્યાએ માલ સામાન એ પહોંચાડવો પડે, લોજિસ્ટિક ખર્ચો થાય. તો ખેડૂતના આ બધા જે પાકને ઉગાડ્યા પછીના જે ખર્ચો છે એને કહી શકાય કે પોસ્ટ હાર્વેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનો જે ખર્ચો છે એ એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ શા માટે બનાવવામાં આવેલું છે કે ખેડૂતોને જ્યારે પોસ્ટ હાર્વેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કોઈ લોન જોઈએ ત્યારે બેંકો દ્વારા એને પૈસા આપવામાં આવે છે લોન સ્વરૂપે. તો બેંકોને કઈ જગ્યાથી આના માટે પૈસા પ્રોવાઈડ કરવામાં આવશે? એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ, રાઈટ. તો ખેડૂત કહે કે ભાઈ મારે આ સ્કીમની હેઠળમાં મારે પોસ્ટ હાર્વેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મારે લોન જોઈએ છે, ત્યારે બેંકો દ્વારા ખેડૂતોને જે લોન આપવામાં આવશે ને તેને શું બેનિફિટ પ્રોવાઈડ કરવામાં આવશે? કે 3% ઇન્ટરેસ્ટ સબમિશન. કે ફોર એક્ઝામ્પલ કોઈ ખેડૂત જાય કે ભાઈ મારે છે ને પોસ્ટ હાર્વેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, મતલબ મારે મારા પાકના સ્ટોરેજ ફેસિલિટી માટે, મારા પાકના લોજિસ્ટિક ખર્ચા માટે મને 10 લાખ રૂપિયાની લોનની આવશ્યકતા છે, આવું ખેડૂત કોઈ બેંકને કહેશે. અને ખેડૂત કહેશે કે ભાઈ મારે છે ને આ એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ આ યોજના હેઠળ મારે લોન જોઈએ છે. તો ફોર એક્ઝામ્પલ બેંક જો કોઈ એક ખેડૂતને 8% વ્યાજના દરે લોન આપતું હશે તો પણ એ ખેડૂત કહે છે કે મારે આ યોજના દરે આ યોજનાના હેઠળ મારે લોન જોઈએ છે, તો 3% સબવેન્શન આપવામાં આવશે બેંક દ્વારા ખેડૂતને. તો ખેડૂતને કેટલા ટકા વ્યાજ ચૂકવવું પડશે? 5%. બાકીના 3% વ્યાજ કોણ ચૂકવશે? મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર્સ વેલફેર. કારણ કે આ યોજનાનું અમલીકરણ એજન્સી કોણ છે? મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર્સ વેલફેર, રાઈટ. તો આ યોજનાનો બેનિફિટ શું છે? કે 3% વ્યાજની અંદર રાહત મળે, સિમ્પલ. શેના માટે? પોસ્ટ હાર્વેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ખેડૂતોને, સિમ્પલ. ખબર પડી ફ્રેન્ડ્સ? બીજી યોજના છે માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ. માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ, બરાબર ને. તો આ યોજનાનું અમલીકરણ કોણ કરશે? તો મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ, બરાબર ને. તો ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ આ યોજનાનું અમલીકરણ કરશે ઇન્ડિયા લેવલ ઉપર, રાઈટ. હવે આ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝની અંદરમાં શું કરવામાં આવે છે? કે ફોર એક્ઝામ્પલ કોઈ એક અનઓર્ગેનાઇઝ એન્ટરપ્રાઇઝ છે જેને ઓર્ગેનાઇઝ એન્ટરપ્રાઇઝ બનવું છે, ઓર્ગેનાઇઝ ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ બનવું છે. તો ફોર એક્ઝામ્પલ એને કોઈ એક કંપની છે કે જેને ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ બનાવી છે, બરાબર ને. તો એને પોતાનો કેપિટલ ખર્ચો એ કંપની બનાવવા પાછળ ફોર એક્ઝામ્પલ 1 કરોડ રૂપિયા થતો હોય, 1 કરોડ રૂપિયા થતો હોય, તો એમાં 35% કેપિટલ ઉપર 35% છૂટ આપવામાં આવશે. મતલબ ફોર એક્ઝામ્પલ કોઈ એક કંપની છે કે જેને ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ બનાવી છે, બરાબર ને, અને એને લોન જોઈએ છે 1 કરોડ રૂપિયાની, તો એમાં 35% સબવેન્શન પ્રોવાઈડ કરવામાં આવશે. મતલબ કે 1 કરોડ રૂપિયા પ્રિન્સિપલ તમને મળી જશે, 1 કરોડ રૂપિયા તમને લોન સ્વરૂપે 1 કરોડ રૂપિયા મળી જશે, પણ તમારું ઇન્ટરેસ્ટ એના પર લાગશે. તો 35% તમને રાહત આપવામાં આવી, મતલબ તમારું જે પ્રિન્સિપલ છે ને એ 65 લાખ જ ગણાશે, રાઈટ. અને 65 લાખ ઉપર જ તમારે વ્યાજ ભરવાનું રહેશે, રાઈટ. પણ આ તો મેં તમને જસ્ટ કે 35% સબમેન્શન પ્રોવાઈડ કરવામાં આવે, પણ મેક્સિમમ કેટલા લાખની તમને છૂટ આપવામાં આવે? 10 લાખ રૂપિયાની. મેક્સિમમ કેટલા લાખની તમને છૂટ આપવામાં આવે? 10 લાખ રૂપિયાની. મતલબ તમે ગમે તેવી લોન લો અને તેને તમને 35% એના ઉપર નહીં મળે, તમને મેક્સિમમ તો 10 લાખ રૂપિયાની જ સબસિડી મળશે, રાઈટ. તો મતલબ ફોર એક્ઝામ્પલ કે તમારે કોઈ પણ નવી ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ એસ્ટાબ્લિશ કરવી છે, તમારે એની ઉપર જે પણ કેપિટલ ખર્ચો આવ્યો એ એન્ટરપ્રાઇઝ એસ્ટાબ્લિશ કરવા માટે, તમને એની અંદર 35% છૂટ મળી જશે, અથવા મેક્સિમમ કેટલી મળશે? 10 લાખ રૂપિયાની છૂટ, બરાબર ને. કઈ સ્કીમની હેઠળ? માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ સ્કીમની હેઠળ. અને એ કોણ ઇમ્પ્લિમેન્ટ કરાવે છે? ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી, મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી તેને ઇમ્પ્લિમેન્ટ કરાવે છે. ઓકે, આપણી ત્રીજી સ્કીમ છે પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના.
પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના. હવે આ કિસાન સંપદા યોજના અને જે આપણે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ આ બંને સ્કીમ બન્યા ને એ બંને સ્કીમનો હેતુ સેમ જ છે કે ખેડૂતોને પોસ્ટ હાર્વેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે લોન આપવાની, રાઈટ? તો આ પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના હેઠળ તો ફોર એક્ઝામ્પલ કોઈ ખેડૂત એ 1 કરોડ રૂપિયાની લોન લેવા માટે જાય છે તો એને અહીંયા 35% છૂટ મળશે. મતલબ લોન એને 1 કરોડ રૂપિયાની મળી જશે પણ એનું ઇન્ટરેસ્ટ એના પણ કરવામાં આવશે 65 લાખ ઉપર. એનું ઇન્ટરેસ્ટ એના પર ગણવામાં આવશે 65 લાખ ઉપર. તો આ છે પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના. અને આને કઈ મિનિસ્ટ્રી ઇમ્પ્લિમેન્ટ કરાવશે? ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ ઇમ્પ્લિમેન્ટ કરાવી રહ્યું છે કે જેમાં 35% છૂટ આપવામાં આવે છે, રાઈટ? હવે બંને એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ અને પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના આ બંને યોજનાની હેઠળ પોસ્ટ હાર્વેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની હેઠળ જ લોન આપવામાં આવે છે. પણ બંનેમાં ડિફરન્સ શું છે? એક તો એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર્સ વેલફેર દ્વારા ઇમ્પ્લિમેન્ટ થઈ રહી છે અને પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના એ મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઇમ્પ્લિમેન્ટ થઈ રહી છે. આ ઉપરાંત એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની અંદર તમને વ્યાજની અંદર સબવેન્શન મળતું હતું અને મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ આ જે પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના છે તેની અંદર તમને પ્રિન્સિપલની અંદર છૂટ મળી રહી છે, બરાબર ને? તો હવે આ કન્વર્જન્સ પોર્ટલ અહીંયા શું કામ કરશે કે ફોર એક્ઝામ્પલ કોઈ ખેડૂતને એ પોસ્ટ હાર્વેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પૈસા જોઈએ છે અને પોસ્ટ હાર્વેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એ એક ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી તરીકે એ કંપની એસ્ટાબ્લિશ કરવામાં આવે છે, તો આ 3 સ્કીમનો બેનિફિટ એને એક સાથે આ પોર્ટલ ઉપર મળી જશે. મતલબ કે તેને 1 કરોડ રૂપિયા જોઈએ છે એ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશ કરવા માટે, રાઈટ? તો તેને સૌથી પહેલાં તો 35% છૂટ મળી જશે એટલે એની લોન થશે 65 લાખ ઉપર, રાઈટ? અને 65 લાખ ઉપર લોન થશે અને વ્યાજની અંદર ફોર એક્ઝામ્પલ 8% વ્યાજ હશે, એની જગ્યાએ 3% સબમિશન મળશે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડના પ્રમાણે. મતલબ 5% ઉપર એની લોન થઈ જશે. તો આ 3 સ્કીમને સંકલિત કરીને ખેડૂત એક ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ બનાવી શકશે જે પોસ્ટ હાર્વેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, રાઈટ? તો આ કન્વર્જન્સ પોર્ટલ અહીંયા લોન્ચ કરવામાં આવેલું છે મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર ફાર્મર્સ વેલફેર દ્વારા અને મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા, રાઈટ? અહીંયા મિનિસ્ટર ઓફ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીનું સ્ટેટિસ્ફેક તમને મેં આપેલું છે કે એના કેન્દ્રીય મંત્રી કોણ છે? પશુપતિ કુમાર પારસ, બરાબર ને? અને એના રાજ્યમંત્રી કોણ છે? પ્રહલાદસિંહ પટેલ. ઓકે ફ્રેન્ડ્સ, આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર સારી રીતે ખબર પડી ગઈ હશે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળે એપીઓએની રચના કરી છે અને અતુલ ચતુર્વેદી એ તેના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. હવે આ ન્યૂઝ શું કહે છે તેના વિશે જોઈએ કે 21 સપ્ટેમ્બર 2022 રોજ ટેફલા દ્વારા આયોજિત 25મી ગ્લોબલ સમિટ 2022 એ આગ્રા ઉત્તર પ્રદેશમાં યોજાઈ હતી જેમાં 50 દેશોમાંથી 1500 પ્રતિભાગીઓએ ભાગ લીધેલો હતો. કે એક સમિટ છે, ગ્લોબલ સમિટ, કયું એડિશન હતું? 25મું એડિશન. એ કોના દ્વારા આયોજિત કરવામાં આવેલું હતું? ટેફલા એક સંસ્થા છે એના દ્વારા આયોજિત કરવામાં આવેલું હતું. કઈ જગ્યાએ તે યોજાઈ? આગ્રા ઉત્તર પ્રદેશની અંદર, રાઈટ? તો આમાં 50 દેશોમાંથી 1500 પ્રતિભાગીઓએ ભાગ લીધેલો હતો. આ સમિટ એ સ્થાનિક અને વૈશ્વિક ખાદ્ય તેલના વેપાર અને ઉદ્યોગના અગ્રણી ખેલાડીઓનું એક મંડળ હતું. આ સમિટની અંદર કોને કોને પાર્ટિસિપેટ કરેલું હતું કે જે ખાદ્ય તેલના વેપાર અને ઉદ્યોગ સાથે સંકળાયેલા હોય, જે એડિબલ ઓઇલ છે, એડિબલ પામ ઓઇલ છે, એના બિઝનેસ સાથે જે પણ દેશો સંકળાયેલા હોય એ તેવા મેમ્બર કન્ટ્રીઝ એ આ સમિટની અંદર પાર્ટિસિપેટ કરેલું હતું. સમિટ દરમિયાન એશિયામાંથી પામ ઓઇલની આયાત કરતા 5 મુખ્ય દેશોના સર્વોચ્ચ ખાદ્ય તેલ ઉદ્યોગ સંગઠનો જેમ કે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળે એશિયન પામ ઓઇલ અલાયન્સની રચના કરી છે. કે એશિયાની અંદર જે 5 દેશો કે જે મેક્સિમમ પામ ઓઇલનું ઇમ્પોર્ટ કરાવે છે, આયાત કરાવે છે, એ 5 દેશો અહીંયા એક ગ્રુપ બનાવ્યું છે, એશિયન પામ ઓઇલ અલાયન્સ આ એક ગ્રુપ બનાવ્યું છે. કયા 5 દેશોએ? ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળ, રાઈટ? આ રચના એ વૈશ્વિક ટકાઉ કૃષિ નિષ્ણાત સોલિડિરેટેડ નેટવર્કની પહેલી તર્જ ઉપર છે, રાઈટ? હવે આ એશિયન પામ ઓઇલ અલાયન્સ વિશે હું તમને વાત કરું તો આ પ્રથમ વખત છે કે જે ટોચના જે સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશનનો એપીઓએ તરીકે ઘણા એશિયન દેશોને સશક્ત કરવા માટે ભેગા થયા છે જેમના માટે પામ તેલ એ પોસાય તેવા ખોરાક અને પોષણનો મુખ્ય સ્ત્રોત છે. તે વૈશ્વિક સ્તરે પામ તેલને ઉચ્ચ ગુણવત્તાવાળા આર્થિક અને આરોગ્યપ્રદ વનસ્પતિ તેલ તરીકે ઓળખવામાં આવે તેની ખાતરી કરવા માટે અને પામ તેલ વિશેની નકારાત્મક ધારણાને બદલવા માટે કામ કરશે. તો આ એક જે
એપી હોય છે કે એ એ એવી પાંચ કન્ટ્રીનું ગ્રુપ છે કે જે સૌથી વધારે ઇમ્પોર્ટ કરાવે છે પામ ઓઇલને. તો આ ગ્રુપનું મુખ્ય કામ શું થશે કે જે પામ ઓઇલ વિશે જે લોકોની અંદર નેગેટિવ વિચારધારણા છે તેને બદલવાનું થશે. પામ ઓઇલની વિશેષતાઓને આ ગ્રુપ દ્વારા દુનિયાની સમક્ષ રજૂ કરવામાં આવશે, રાઈટ. બીજું કે આવનારા વર્ષોમાં એશિયામાં પામ ઓઇલનું ઉત્પાદન અને અથવા રિફાઇનિંગમાં કાર્યરત અન્ય પસંદગીની કંપનીઓ અથવા ઉદ્યોગ સંગઠનોને સામેલ કરવા માટે સભ્યપદ વધુ વિસ્તૃત કરવામાં આવશે. કે એવું નહીં કે ભાઈ આ એશિયન પામ ઓઇલ અલાયન્સ એ આ પાંચ દેશો પૂરતું સીમિત રહેશે. આ ગ્રુપની અંદર આવનારા વર્ષોની અંદર જે પામ ઓઇલનું મેક્સિમમ ઉત્પાદન કરે છે તેવી કંપનીઓને પણ સિલેક્ટેડ કંપનીઓને પણ આ ગ્રુપની અંદર સામેલ કરવામાં આવશે, રાઈટ. તો સ્ટેટિક પોઈન્ટ્સ વિશે વાત કરું તો કે એશિયન બજારો એ વૈશ્વિક પામ ઓઇલની લગભગ 40% માંગ માટે જવાબદાર છે. યુરોપ બજારનો લગભગ 12% હિસ્સો ધરાવે છે અને યુએસ એ 2% છે. કે પામ ઓઇલનું સૌથી વધારે ડિમાન્ડ કઈ જગ્યાએ છે? એશિયાની અંદર 40% માંગ પામ ઓઇલની એશિયાની અંદર છે અને યુએસની અંદર માત્ર 2% છે. ભારત એ એશિયન ક્ષેત્રમાં પામ તેલનો સૌથી મોટો આયાતકાર છે અને વૈશ્વિક આયાતના 15% હિસ્સો ભારત ધરાવે છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ભારત એ વૈશ્વિક સ્તરે આશરે 13 થી 13.5 મિલિયન ટન ખાદ્યતેલની આયાત કરે છે. તેમાંથી લગભગ 8 થી 8.5 મિલિયન ટન એ પામ તેલ છે. તેમાંથી 8 થી 8.5 મિલિયન ટન પામ ઓઇલ એ તાજેતરના સમયમાં લગભગ 45 થી 47% એ ઇન્ડોનેશિયામાંથી અને બાકીનું મલેશિયામાંથી આવે છે, રાઈટ. તો આ સ્ટેટિક ફેક્ટ્સ ઘણા ઇમ્પોર્ટન્ટ છે. બાકી ઘણી બધી એક્ઝામની અંદર કે ભાઈ મિલેટ કયા દેશમાં સૌથી વધારે એક્સપોર્ટ થાય છે, મતલબ આવા જે ખૂબ જ ઉપયોગી અનાજ છે, ખૂબ જ ઉપયોગી તેલ છે, એ કોણ કયો દેશ સૌથી વધારે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરે છે તે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણું ઇમ્પોર્ટન્ટ બની જાય છે, બરાબર ને. તો પામ ઓઇલની વાત કરું તો સૌથી વધારે ડિમાન્ડ એ 40% એ એશિયાની અંદર છે, રાઈટ. એની અંદર પણ ભારતમાં એશિયાની અંદર પણ ભારત સૌથી વધારે પામ તેલનો સૌથી મોટો આયાતકાર છે, રાઈટ. ભારત લગભગ 13 થી 13.5 મિલિયન ટન એ ખાદ્યતેલની આયાત કરે છે, જેમાંથી 8 થી 8.5 મિલિયન ટન તો પામ તેલ છે. અને આ 8 થી 8.5 મિલિયન ટન પામ તેલ, બરાબર ને, એ સૌથી વધારે તે ઇન્ડોનેશિયામાંથી મંગાવે છે અને બાકીનું મલેશિયામાંથી મંગાવે છે, બરાબર ને. ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝની સારી રીતે ખબર પડી હશે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે આમાં રિસેન્ટલી મેક ઇન ઇન્ડિયાના 8 વર્ષ પૂર્ણ થયા અને વાર્ષિક ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એ બમણું થઈને $83 બિલિયન થયું. હવે આ ન્યૂઝ શું કહેવા માગે છે તેના વિશે જોઈએ કે 25 સપ્ટેમ્બર 2022 રોજ ભારત સરકારના મુખ્ય કાર્યક્રમ મેક ઇન ઇન્ડિયાએ વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ ઉત્પાદન અને સેવા ક્ષેત્રો સહિત 27 ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિઓ સાથે 8 વર્ષના અગ્રણી સુધારણા પૂર્ણ કર્યા છે. મેક ઇન ઇન્ડિયા સ્કીમ 27 ક્ષેત્રમાં લાગુ કરવામાં આવેલી છે, રાઈટ. અને આ 27 ક્ષેત્રોમાં આ મેક ઇન ઇન્ડિયા સ્કીમની અંદર નોંધપાત્ર સુધારા થયા છે અને આવી સ્કીમના 8 વર્ષ પૂર્ણ થયા છે. તેના માટે આ ન્યૂઝ રિસેન્ટ ન્યૂઝમાં છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 સપ્ટેમ્બર 2014 રોજ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આ પહેલ શરૂ કરી હતી મેક ઇન ઇન્ડિયા. તેનો ઉદ્દેશ્ય શું હતો કે રોકાણને પ્રોત્સાહન આપવું, ઇન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન આપવું, નવીનતાને પ્રોત્સાહન આપવું, કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવું, બૌદ્ધિક સંપદાનું રક્ષણ કરવું, વેપાર કરવાની સરળતા સૂચકાંક પર ભારતનું રેન્કિંગ વધારવું અને ભારતમાં વિશ્વસ્તરીય ઉત્પાદન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવું. એ આટલા ઉદ્દેશ્ય સાથે એ મેક ઇન ઇન્ડિયાને 2014ની અંદર લોન્ચ કરવામાં આવેલી હતી પીએમ મોદી દ્વારા અને અત્યારે એ સ્કીમના અત્યારે 8 વર્ષ પૂર્ણ થયા છે. આ પહેલ સાથે ભારતીય વ્યવસાયો એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે કે તેમના ઉત્પાદનો મેડ ઇન ઇન્ડિયા અને મેડ ફોર ધ વર્લ્ડ પણ ગુણવત્તાના વૈશ્વિકનું ધોરણનું પાલન કરે. આ સ્કીમની હેઠળ ભારતના જે ઉત્પાદકો શું શીખ્યા છે કે આપણી જે ઉત્પાદક જે પ્રોડક્શન છે એ મેડ ઇન ઇન્ડિયા તો હોવું જોઈએ પણ મેડ ફોર ધ વર્લ્ડ પણ હોવું જોઈએ, રાઈટ. તે વિશ્વભરમાં ભારતીય મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહિત કરતી અનોખી વોકલ ફોર લોકલ પહેલ છે મેક ઇન ઇન્ડિયા, બરાબર ને. ઓકે, કે મેક ઇન ઇન્ડિયા એક રાષ્ટ્રીય કાર્યક્રમ છે કે જે સમગ્ર વિશ્વમાંથી રોકાણ લાવીને ભારતના ઉત્પાદન ક્ષેત્રને મજબૂત બનાવવા માગે છે. અને આ મેક ઇન ઇન્ડિયા સ્કીમને કઈ મિનિસ્ટ્રી ઇમ્પ્લિમેન્ટ કરાવે છે? તો ડિપાર્ટમેન્ટ ફોર ધ પ્રમોશન ઓફ ધ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, જે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના અંડરમાં કામ કરે છે, બરાબર ને, તે આખા દેશની અંદર મેક ઇન ઇન્ડિયા સ્કીમને ઇમ્પ્લિમેન્ટ કરાવે છે, રાઈટ.
મેક ઇન ઇન્ડિયા 2.0 હેઠળ ઉત્પાદન ક્ષેત્રે મેન્યુફેક્ચરિંગ સેક્ટરના 15 ક્ષેત્રો સહિત 27 ક્ષેત્રો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ટોટલ 27 ક્ષેત્રો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલું છે મેક ઇન ઇન્ડિયાની અંદર. એમાં 15 ક્ષેત્રો મેન્યુફેક્ચરિંગ સેક્ટરના છે અને 12 ક્ષેત્રો એ સર્વિસ સેક્ટરના છે, રાઈટ. અને જે મેન્યુફેક્ચરિંગ સેક્ટરના જે ક્ષેત્રો છે ત્યાં ઇમ્પ્લિમેન્ટેશન કોણ કઈ મિનિસ્ટ્રી કરાવે છે? ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઇન્ડસ્ટ્રી ઇન્ટરનેટેડ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની હેઠળ જે મેક ઇન ઇન્ડિયાનું. અને સર્વિસ ક્ષેત્રની હેઠળ મેક ઇન ઇન્ડિયાનું ઇમ્પ્લિમેન્ટેશન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે? તો જે વાણિજ્ય જેનું સંકલન વાણિજ્ય વિભાગ બરાબર ને મિનિસ્ટ્રી ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી દ્વારા કરવામાં આવે છે. દેખો ફ્રેન્ડ્સ, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે ટોટલ 27 ક્ષેત્રોની અંદર મેક ઇન ઇન્ડિયા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. આ 27 ક્ષેત્રોમાંથી 15 ક્ષેત્રો એ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના છે અને 12 ક્ષેત્રો એ સર્વિસ સેક્ટરના છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર મેક ઇન ઇન્ડિયાનું ઇમ્પ્લિમેન્ટેશન કોણ કરાવે છે? તો ડિપાર્ટમેન્ટ ફોર ધ પ્રમોશન ઓફ ધ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, રાઈટ. અને સર્વિસ સેક્ટરની અંદર મેક ઇન ઇન્ડિયાનું ઇમ્પ્લિમેન્ટેશન કોણ કરાવે છે? તો સંકલન વાણિજ્ય વિભાગ જે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીની અંદરમાં કામ કરે છે, રાઈટ. આ મેક ઇન ઇન્ડિયા સ્કીમના આવ્યા પછી ભારતમાં એફડીઆઈનો પ્રવાહ જે 2014-15ની અંદર 45.15 બિલિયન ડોલર સુધી હતો, ત્યાં તે 2022 સુધી એ રેકોર્ડ સ્તરે પહોંચી ગયેલો છે. 2021-22ના સમયગાળામાં અત્યાર સુધી સૌથી વધુ એફડીઆઈ 83.6 બિલિયન ડોલર નોંધાઈ છે, રાઈટ. જે 2014-15ની અંદર 45.15 હતો, હવે 83.6 બિલિયન ડોલર એફડીઆઈ નોંધાઈ છે 2021-22ની અંદર. અને એવું ધારવામાં આવે છે કે આપણે 2024 સુધીમાં 100 બિલિયન ડોલર સુધીનું એફડીઆઈ આપણે ફોરેન કંટ્રીમાંથી મેળવી શકીએ છીએ, રાઈટ. આ મેક ઇન ઇન્ડિયા સ્કીમને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે બીજી ઘણી બધી સ્કીમ પણ લોન્ચ કરેલી છે. હવે એ સ્કીમ આપણે ઉપરથી જોઈ લઈએ તો સૌથી પહેલી સ્કીમ છે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ, જે આપણે હમણાં રિસન્ટલી જ વાત કરી કે મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે. કે જેમાં જે ઇમ્પોર્ટ ઓરિએન્ટેડ સેક્ટર છે 14 સેક્ટર બરાબર ને, એમાં એ 14 સેક્ટરની અંદર ડોમેસ્ટિક ઉત્પાદન વધારવા માટે પ્રોડક્શનના પ્રપોર્શનમાં ઇન્સેન્ટિવ આપવાની વાત ચાલી રહી છે, બરાબર ને. બીજું કે સેમિકન્ડક્ટર્સ માટે પ્રોત્સાહક યોજના, કે તમને ખબર હોય તો ફ્રેન્ડ્સ કે ઇલેક્ટ્રોનિક સેક્ટરની અંદર સૌથી વધારે આપણે ઇમ્પોર્ટ કરાવતા હોઈએ ને તો સેમિકન્ડક્ટર્સ. તો આ સેમિકન્ડક્ટર્સ જે ઉત્પાદક એ ડોમેસ્ટિકલી બનાવશે તો તેને માટે એક અલગથી યોજના લોન્ચ કરવામાં આવેલી છે, રાઈટ. આ રીતે ઘણી બધી યોજનાઓ લોન્ચ કરીને આપણે મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહિત કર્યું છે ભારત સરકાર દ્વારા. અને એના કારણે જ જે 2014-15માં 45 બિલિયન ડોલરની આસપાસ એફડીઆઈ હતો, હવે 83 બિલિયન ડોલરની આસપાસ એફડીઆઈ થઈ ગયો છે, બરાબર ને. બીજું એક મહત્ત્વનું પગલું છે નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમ, બરાબર ને. તો નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમનો ઉદ્દેશ્ય શું છે? કે જે રોકાણકારોને મંજૂરીઓ અને મંજૂરીઓ માટે સિંગલ ડિજિટલ પ્લેટફોર્મ ઓફર કરે છે. કે ફોર એક્ઝામ્પલ, કોઈ ઇન્વેસ્ટર છે કે જે ભારતની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માગતું હોય, તેના માટે જેને જેટલા પણ પેપર્સ ડોક્યુમેન્ટ્સ વગેરે જોઈએ એ બધા એક સિંગલ પ્લેટફોર્મ પર આ નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમ ઉપર મળી જાય છે. જેથી કરીને એને પેપર વર્ક માટે અલગ અલગ સંસ્થાઓની અંદર ભટકવું નથી પડતું. અને આ એ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની અંદર ભારતનો રેન્ક ઊંચો લાવવા માટે એક મહત્ત્વનું પગલું છે નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમ, રાઈટ. કે રોકાણકારના અનુભવને બહેતર બનાવવા માટે આ પોર્ટલે ભારત સરકાર અને રાજ્ય સરકારોના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાંથી ઘણી વર્તમાન ક્લિયરન્સ સિસ્ટમને એકીકૃત કરી છે. નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. આ ઉપરાંત 2021ની અંદર પીએમ મોદી દ્વારા પ્રધાનમંત્રી ગતિશક્તિ કાર્યક્રમ પણ લોન્ચ કરવામાં આવેલો છે. તેનો ઉદ્દેશ્ય એક કનેક્ટિવિટી વધારતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ કરીને વ્યવસાયિક કામગીરીમાં લોજિસ્ટિકલ અસરકારકતા સુનિશ્ચિત કરવાનો છે. તમને ખબર હોય તો ફ્રેન્ડ્સ કે ભારતનો જે જીડીપીનો 14% ખર્ચો છે ને એક્સપેન્ડિચર એ લોજિસ્ટિક પાછળ જાય છે. કેમ? કારણ કે આપણું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે બરાબર એ અનઓર્ગેનાઇઝ રીતે બનેલું છે, બરાબર ને. હવે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જો આપણે ઓર્ગેનાઇઝ મેનરમાં ગોઠવી દઈએ તો લોજિસ્ટિક ઉપરનો જે આપણો ખર્ચ છે એ 14%થી ઓછો થઈને 8% સુધીનો થઈ શકે તેમ છે. તો આના માટે 2021ની અંદર ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગતિશક્તિ કાર્યક્રમ લોન્ચ કરવામાં આવેલો છે, રાઈટ. આ ઉપરાંત વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ, આ પહેલની અંદર શું છે કે દરેક રાજ્યની અંદર દરેક ડિસ્ટ્રિક્ટની અંદર એક એવું પ્રોડક્ટ સિલેક્ટ કરવામાં આવે કે જે એ ડિસ્ટ્રિક્ટનું એક યુનિક પ્રોડક્ટ હોય.
અને એ પ્રોડક્ટની કારણે એ ડિસ્ટ્રિક્ટનું વર્લ્ડ લેવલ ઉપર માર્કેટિંગ થાય, રાઈટ? તો આ વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ આ સ્કીમ પણ ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલું, જે પણ મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહિત કરે છે, રાઈટ? તો આવી ઘણી બધી સ્કીમો દ્વારા મેક ઇન ઇન્ડિયા એ ને પ્રોત્સાહન આપવામાં આવેલું છે, અને જેથી કરીને જ ભારતનું આ જે FDI છે એ 2014-15થી માંડીને 2021-22 સુધીમાં ડબલ થઈ ગયો છે. ઓકે ફ્રેન્ડ્સ, બરાબર ને? આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ 2 દિવસીય આરોગ્ય મંથન 2022નું ઉદઘાટન કર્યું. કે હમણાં રિસેન્ટલી નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા આરોગ્ય મંથનનું આયોજન કરવામાં આવેલું હતું, આરોગ્ય મંથન 2022નું. હવે આરોગ્ય મંથન 2022નું આયોજન એ નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા કેમ કરવામાં આવેલું છે? કારણ કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને આયુષ્માન ભારત ડિજિટલ મિશન, આ બે જે સ્કીમો છે જેને ભારત લેવલ ઉપર ઇમ્પ્લિમેન્ટ કોણ કરાવે છે? નેશનલ હેલ્થ ઓથોરિટી. તો આ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના 4 વર્ષ કમ્પ્લીટ થયા અને આયુષ્માન ભારત ડિજિટલ મિશનના 1 વર્ષ કમ્પ્લીટ થયા, અને આ એનિવર્સરીની ઉજવણીના ભાગરૂપે આરોગ્ય મંથન 2022નું આયોજન એ નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા કરવામાં આવેલું છે. આજે તેનું ઉદઘાટન કોને કર્યું? તો આપણે જે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર છે, ડૉક્ટર મનસુખ માંડવીએ એમના દ્વારા કરવામાં આવેલું છે, રાઈટ? હવે આ બંને સ્કીમો વિશે આપણે જોઈએ કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના 2018ની અંદર લોન્ચ કરવામાં આવેલી હતી મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર દ્વારા. આની અંદર પર ફેમિલી પર ઇયર 5 લાખ સુધીનો હેલ્થ ઇન્સ્યોરન્સ એ કેશલેસ પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ? અને ભારતમાં 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 19 કરોડથી વધુ લોકો પાસે આયુષ્માન કાર્ડ એ આ સ્કીમ હેઠળ બનાવવામાં આવેલા છે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની હેઠળમાં બનાવવામાં આવેલા છે, બરાબર ને? તો આવી યોજનાના 4 વર્ષ કમ્પ્લીટ થયા, એના માટે આરોગ્ય મંથનનું આયોજન કરવામાં આવેલું છે. બીજું છે આયુષ્માન ભારત ડિજિટલ મિશન. આ આયુષ્માન ભારત ડિજિટલ મિશન શું છે? કે આ મિશનનો મુખ્ય હેતુ, હવે આ એકચ્યુઅલી આ મિશન છે ને તમને 2022ની અંદર આખા દેશની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું. 2021 અંદર તેને લોન્ચ કરવામાં આવેલું હતું, પણ તે ટ્રાયલ બેઝિસ માટે લોન્ચ કરવામાં આવેલું હતું. અને 2022ની અંદર 26 ફેબ્રુઆરી 2022થી આખા દેશની અંદર આયુષ્માન ભારત ડિજિટલ મિશન લોન્ચ કરવાનું નક્કી કરવામાં આવેલું, રાઈટ? અને એના માટે બજેટની અંદર 1600 કરોડ રૂપિયા ફાળવવામાં આવેલા છે 5 વર્ષ માટે આયુષ્માન ભારત ડિજિટલ મિશન બી અંદર, બરાબર ને? અને આયુષ્માન ભારત ડિજિટલ મિશનને પણ કોણ ઇમ્પ્લિમેન્ટ કરાવે છે? નેશનલ હેલ્થ ઓથોરિટી ઇમ્પ્લિમેન્ટ કરાવે છે, રાઈટ? તો આ આયુષ્માન ભારત ડિજિટલ મિશનની અંદર શું કરવામાં આવશે ફ્રેન્ડ્સ? કે આમાં શું, દરેક ગ્રાહકને, દરેક પેશન્ટને છે ને એક હેલ્થ એકાઉન્ટ નંબર આપી દેવામાં આવે. દરેક સિટીઝનનો એક હેલ્થ એકાઉન્ટ નંબર હશે, જેને કહેવાય આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ નંબર. આપ દરેક સિટીઝનને આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ નંબર આપી દેવામાં આવશે. જે રીતે તમને બેંકનો એકાઉન્ટ નંબર હોય છે ને, એવા દરેક સિટીઝનનો પણ એકાઉન્ટ નંબર હશે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ નંબર, રાઈટ? હવે આ હેલ્થ એકાઉન્ટ નંબરનો ઉપયોગ કરીને દરેક સિટીઝન એ પોતાના હેલ્થ રેકોર્ડને ડિજિટલી અપલોડ કરી શકશે, એડિટ કરી શકશે અને ડિજિટલી સ્ટોર કરી શકશે. અને આ રેકોર્ડને કોઈપણ ડૉક્ટર એ આ સિટીઝનનો એકાઉન્ટ નંબર નાખીને આ હેલ્થ રેકોર્ડને પોતાના સોફ્ટવેરની અંદર જોઈ શકશે. મતલબ કોઈપણ પેશન્ટને હવે મોટી મોટી ફાઇલો સંગ્રહવાની જરૂર નથી, તેમની હિસ્ટ્રી એક પોર્ટલ ઉપર આવી જશે જેને ડૉક્ટર પણ જોઈ શકશે અને પેશન્ટ પણ જોઈ શકશે. પણ એના માટે તમારા આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ નંબર હોવો જરૂરી છે. તો આ હેલ્થ એકાઉન્ટ નંબર કયા મિશન હેઠળમાં આપવામાં આવે છે? આયુષ્માન ભારત ડિટેલ મિશન હેઠળમાં આપવામાં આવે છે. અને તેને ઇમ્પ્લિમેન્ટ કોણ કરાવે છે આખા દેશની અંદર? નેશનલ હેલ્થ ઓથોરિટી, રાઈટ? તો આ બંને યોજનાના, અમે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના 4 વર્ષ અને આયુષ્માન ભારત ડિજિટલ મિશનના 1 વર્ષની સંપૂર્ણ સક્સેસફુલ સંપૂર્ણ થવાના કારણે આ આરોગ્ય મંથનની યોજના કરવામાં આવેલી હતી નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા. અને આ આરોગ્ય મંથનની ઇવેન્ટ દરમિયાન મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર દ્વારા અમુક એવોર્ડ પણ આપવામાં આવેલા છે. અવોર્ડની વાત કરું તો કે આ બંને સ્કીમો, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને આયુષ્માન ભારત ડિજિટલ મિશન, એ બંને સ્કીમને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર દ્વારા અમુક સંસ્થાને, અમુક મિનિસ્ટ્રીઝને, અમુક રાજ્યોને એવોર્ડ આપવામાં આવેલા છે એની વાત કરીએ તો આ બંને સ્કીમોને પોતાના એરિયાની અંદર સક્સેસફુલ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે ટોપ પરફોર્મિંગ સ્ટેટ કોણ બન્યું? આંધ્રપ્રદેશ. ટોપ પરફોર્મિંગ ડિસ્ટ્રિક્ટ કોણ બન્યું? પર્વતપુરમ મનિયમ આંધ્રપ્રદેશ. ટોપ પરફોર્મિંગ ગવર્મેન્ટ ફેસિલિટી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ધારવાડ કર્ણાટકા.
બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટની વાત કરું તો કેરળ, મેઘાલય, ગુજરાત, મણિપુર, ઝારખંડ, ઉત્તરાખંડ, છત્તીસગઢ એન્ડ મધ્યપ્રદેશ. એન્ડ બેસ્ટ પરફોર્મિંગ યુનિયન ટેરિટરીની વાત કરું તો ચંદીગઢ અને જમ્મુ એન્ડ કાશ્મીર. રાઈટ, આખું ટેબલ તમારે યાદ રાખવાનું રહેશે કે હમણાં રિસન્ટલી આરોગ્ય મંથન લોન્ચ કરવામાં આવેલું હતું, આયોજન કરવામાં આવેલું હતું, એની અંદર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને પ્રધાનમંત્રી અને આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનને સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવા બદલ ટોપ પરફોર્મિંગ સ્ટેટ કોણ બન્યું, બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટની અંદર કયા કયા સ્ટેટ્સ છે, ટોપ પરફોર્મિંગ ગવર્મેન્ટ ફેસિલિટી કઈ છે, બરાબર ને, એ એક્ઝામ્પલ પરથી ઘણું ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે નાસાએ હમણાં સફળતાપૂર્વક ડાર્ટનું પરીક્ષણ કર્યું છે, કારણ કે તે એસ્ટરોઇડ ડિમોર્ફોસમાં ક્રેશ થાય છે. દેખો ફ્રેન્ડ્સ, ડાર્ટ, ડાર્ટનું ફૂલ ફોર્મ શું છે? ડબલ એસ્ટરોઇડ રીડાયરેક્શન ટેસ્ટ. ડબલ એસ્ટરોઇડ રીડાયરેક્શન ટેસ્ટ, અને આ ટેસ્ટ કોને કર્યો છે? નાસા દ્વારા, નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, જે યુએસની સ્પેસ એજન્સી છે, નાસા દ્વારા હમણાં ડબલ એસ્ટરોઇડ રીડાયરેક્શન ટેસ્ટનું હમણાં પરીક્ષણ કરવામાં આવેલું છે. અને આ પરીક્ષણ એ કયા એસ્ટરોઇડ ઉપર કરવામાં આવેલું હતું? ડિમોર્ફોસ એસ્ટરોઇડ ઉપર કરવામાં આવેલું હતું. હવે આ ડાર્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? આ ડાર્ટનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ફોર એક્ઝામ્પલ કે આપણી પૃથ્વીને સૌથી વધારે ખતરો છે ને એ તેની તરફ બહુ જ સ્પીડથી આવતા એસ્ટરોઇડથી છે. હવે આ એસ્ટરોઇડ જો આપણને ખબર પડી જાય કે ભાઈ આ પૃથ્વી તરફ ખૂબ જ સ્પીડથી આવી રહ્યો છે અને જે પૃથ્વી સાથે જો ટકરાશે તો એ ઘણો વિનાશક સાબિત થઈ શકે તેમ છે, તો આવા એસ્ટરોઇડને પોતાના પાથમાંથી રીડાયરેક્ટ કરવા માટે તેમની ઉપર સ્ટ્રાઇક કરવામાં આવે. અને એ સ્ટ્રાઇક એક સેના દ્વારા કરવામાં આવશે? ડાર્ટ દ્વારા કરવામાં આવશે. તો હમણાં એનું ટેસ્ટિંગ કર્યું છે ડાર્ટે. હમણાં ડિમોર્ફોસ કરીને એક એસ્ટરોઇડ છે, એને પોતાના પાથ પરથી રીડાયરેક્ટ કર્યો છે. રાઈટ, હવે આ ડિમોર્ફોસ એસ્ટરોઇડ એ પૃથ્વીને કોઈ નુકસાન નહોતો પહોંચાડવાનો, પણ આ પરીક્ષણ માટે આ ડિમોર્ફોસ એસ્ટરોઇડ ઉપર અહીંયા સ્ટ્રાઇકિંગ કરવામાં આવ્યું છે ડાર્ટ દ્વારા, અને તેને પોતાના જે પાથ છે તેનાથી ત્યાંથી રીડાયરેક્ટ કરવામાં આવેલું છે. સિમ્પલ વસ્તુ, બરાબર ને. અને આનું પરીક્ષણ કોને કર્યું છે? નાસા દ્વારા કરવામાં આવેલું છે, જે દુનિયાનું સૌથી પહેલું એ આ ટાઈપનું મિશન છે કે જે અન્ય અવકાશી પદાર્થને ખસેડવા માટે માનવતાના પ્રથમ પ્રયાસને ચિહ્નિત કરે છે. રાઈટ, તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે ડાર્ટ કોને દ્વારા લોન્ચ કરવામાં આવેલું, ડાર્ટનું ફૂલ ફોર્મ શું છે, કયા એસ્ટરોઇડ ઉપર આ વસ્તુનું ટેસ્ટ કરવામાં આવ્યું, ડિમોર્ફોસ. રાઈટ, બાકી તમારા માટે એટલું ઇમ્પોર્ટન્ટ નથી. અહીંયા મેં તમને ડાર્ટ વિશે સમજાવેલું છે કે ડાર્ટ એ એસ્ટરોઇડના ટેકનોલોજીના પરીક્ષણ તરીકે અસર કરવા માટે રચાયેલ એક અવકાશયાન છે. ગતિની અસર દ્વારા અવકાશમાં એસ્ટરોઇડની ગતિને બદલીને એસ્ટરોઇડના ડિફ્લેક્શનની પદ્ધતિની તપાસ કરવા માટે અને તેનું નિરીક્ષણ કરવા માટે સમર્પિત આ પહેલું મિશન છે. કે એટલું જ નહીં કે ખાલી જસ્ટ એને પોતાના પાથથી આપણે ડિફ્લેક્ટ જ નથી કરવાનો, પણ કોઈ એસ્ટરોઇડની ઉપર આપણે એટેક કર્યો છે આ અવકાશની મદદથી, તો એ એસ્ટરોઇડની એટેક પહેલાંની પરિસ્થિતિ શું હતી અને એટેક પછીની પરિસ્થિતિ શું છે, આ બધી જ વસ્તુનું એનું આખું સ્ટડી આ મિશન કરી આપશે, આ અવકાશયાન કરી આપશે ડાર્ટ, બરાબર ને. તો કયા કામ કરશે, એક સિમ્પલ વસ્તુ જોઈ લઈએ જે તમારે ખાલી નોલેજ પોઈન્ટ ઓફ વ્યૂથી જાણવાની જરૂર છે. રાઈટ, કે ડિમોર્ફોસ સાથે ગતિશીલ અસર દર્શાવી. રાઈટ, ડિમોર્ફોસના દ્વિસંગી ભ્રમણકક્ષાના સમયગાળાને બદલો. અસર પહેલાં અને પછી ડિમોર્ફોસના સમયગાળામાં ફેરફારને માપવા માટે જમીન આધારિત ટેલિસ્કોપ અવલોકનનો ઉપયોગ કરવાનો અને ડિમોર્ફોસ પર અસર અને પરિણામી ઇજેક્ટરની અસર આપો. રાઈટ, અને તો આટલા કામ માટે ડાર્ટને ટેસ્ટ કરવામાં આવેલો છે નાસા દ્વારા. ઓકે, કે ભાઈ ડિમોર્ફોસ જે એસ્ટેરોઇડ છે, બરાબર ને, તો એને આ ઇમ્પેક્ટ થયા પહેલાંની એની સિચ્યુએશન, એની ઇમ્પેક્ટ થયા પછીની સિચ્યુએશન, બરાબર, એ કઈ દિશામાં જાય છે, એની સ્પીડ કેટલી થઈ જાય છે, એ દરેક વસ્તુનું અહીંયા ઇન્વેસ્ટિગેશન આ ડાર્ટ કરી આપશે નાસાને, બરાબર ને. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ એક રિપોર્ટ લોન્ચ કર્યો, ભારતના પ્રવાસન આંકડા. ઇન્ડિયન ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ 2022, આ રિપોર્ટ કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે? મિનિસ્ટર ઓફ ટુરિઝમ દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે. અને આ રિપોર્ટ પ્રમાણે મહારાષ્ટ્ર અને તમિલનાડુ એ વિદેશી પ્રવાસી મુલાકાતો સાથે ટોચના રાજ્યો તરીકે ઉભરી આવ્યા છે. હવે આ રિપોર્ટની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ કે ભારતના જે વાઇસ પ્રેસિડેન્ટ છે જગદીપ ધનકર નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં વિશ્વ પ્રવાસન દિવસ 27 સપ્ટેમ્બરે જે યોજવામાં આવે છે એ વિશ્વ પ્રવાસન દિવસ ઉપર એક રિપોર્ટ લોન્ચ કર્યો, ઇન્ડિયા ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ 2022. રાઈટ,
અને આ મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ દ્વારા આ રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલો છે. આ રિપોર્ટ બનાવવામાં આવેલો છે જેને વાઇસ પ્રેસિડેન્ટ જગદીશ ધનકર દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે વિશ્વ પ્રવાસન દિવસ 27 સપ્ટેમ્બર ઉપર. રાઈટ, તો કે મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ દ્વારા તૈયાર કરેલા આ અહેવાલ મુજબ મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં 2021માં અનુક્રમે 1.26 મિલિયન અને 1.23 મિલિયન વિદેશી પ્રવાસીઓની સંખ્યા હતી, જે સૌથી વધારે હતી. ભારતની અંદર સૌથી વધારે વિદેશી પ્રવાસીઓ કયા કયા દેશમાં આવે છે? મહારાષ્ટ્ર અને તમિલનાડુની અંદર. મહારાષ્ટ્રની અંદર 1.26 મિલિયન 2021માં આવેલા હતા અને તમિલનાડુની અંદર 1.23 મિલિયન. બરાબર ને? ઓકે, ભારતની અંદર 2021માં ટોટલ 670.63 મિલિયન સ્થાનિક પ્રવાસીઓની મુલાકાત લીધી. ડોમેસ્ટિક પ્રવાસીઓ કેટલા હતા? એક જે અલગ અલગ જગ્યાઓ ગયેલા હોય ફરવા માટે 670.63 મિલિયન, જે 2020માં કેટલી હતી? 610.22 મિલિયન, જેના કરતાં 11% વધુ થઈ. રાઈટ, અને આ જ પ્રસંગે વાઇસ પ્રેસિડેન્ટે એક બુક પણ લોન્ચ કરેલી છે કે ગો બિયોન્ડ 75 એક્સપિરિયન્સ ઓફ ધ નોર્થ ઇન્ડિયા. આ બુકને પણ લોન્ચ કરવામાં આવી છે. એકચ્યુઅલી આ ઈ બુક છે જે વાઇસ પ્રેસિડેન્ટ આપણા જગદીશ ધનકર દ્વારા લોન્ચ કરવામાં આવી છે આ ઇવેન્ટ દરમિયાન. બરાબર ને? આ ઉપરાંત આ ઇવેન્ટ દરમિયાન ઉત્તરાખંડને કોમ્પ્રિહેન્સિવ ડેવલપમેન્ટ ઓફ ધ ટુરિઝમ માટે એક પ્રથમ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. અને બીજા અને ત્રીજા નંબર પર કોણ છે? મહારાષ્ટ્ર અને તેલંગાના. મતલબ જે જગ્યાએ બિલકુલ ટુરિઝમ હતું નહીં અને એ જગ્યાએ 2021ની અંદર એકદમ વધારો થઈ ગયો ટુરિઝમની અંદર, તો એવા કેટેગરી કોમ્પ્રિહેન્સિવ ડેવલપમેન્ટ ઓફ ટુરિઝમની કેટેગરીની અંદર ઉત્તરાખંડને પહેલો નંબર આપવામાં આવ્યો, બીજા નંબર પર મહારાષ્ટ્ર, ત્રીજા નંબર પર તેલંગાના. ઓકે ફ્રેન્ડ્સ, આ ઇન્ડિયન ટુરિઝમ 36/2022 રિપોર્ટની વાત કરું તો મિનિસ્ટર ઓફ ટુરિઝમે વિવિધ સ્ત્રોતોમાંથી નવીનતમ ડેટાનું સંકલન કરીને આ અહેવાલ તૈયાર કર્યો છે. અને કયા કયા સ્ત્રોતોનો રેફરન્સ લીધો છે? તો યુએન ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન, યુએન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન, સ્ટેટ્સ, ઇન્ડિયન ટેરિટરી ટુરિઝમ ડિપાર્ટમેન્ટ, બ્યુરો ઓફ ઇમિગ્રેશન, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, આ વગેરે જેવા સંસ્થાઓ પાસે ડેટા લઈને મિનિસ્ટર ઓફ ટુરિઝમ દ્વારા રિપોર્ટ બનાવવામાં આવેલો છે. આ રિપોર્ટની આપણે મુખ્ય વિશેષતાઓની વાત કરીએ કે આ ડેટા અનુસાર કે 2021-22માં વિદેશી મુલાકાતોની કુલ સંખ્યા એ 318,000ની આસપાસ હતી, જે 2020-21માં કેટલી હતી? 415,000ની આસપાસ, જે 23.4% ઘટી છે. 2021-22માં સ્થાનિક મુલાકાતોની કુલ સંખ્યા 2,02,60,46,000 જેવી હતી, જે 2020-21માં 1,31,53,000ની આસપાસ હતી. બરાબર ને? જે દર વર્ષે 58% વૃદ્ધિ દર્શાવે છે. તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ સ્થાનિક પ્રવાસીઓ, સૌથી વધુ વિદેશી પ્રવાસીઓ કઈ જગ્યાએ? મહારાષ્ટ્ર અને તમિલનાડુની અંદર. સૌથી વધુ સ્થાનિક પ્રવાસીઓ કઈ જગ્યાએ? તમિલનાડુ અને ઉત્તર પ્રદેશની અંદર. રાઈટ, ભારત એ જે 2021માં વૈશ્વિક ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવ્યો તેમાં કયા ક્રમે હતું? 54મા ક્રમે હતું. રાઈટ, ભારતની અંદર વાત કરું સૌથી વધારે વિદેશી પ્રવાસીઓ કઈ જગ્યાએથી આવે છે? યુએસથી આવે છે. સેકન્ડ નંબર પર બાંગ્લાદેશ, થર્ડ નંબર પર યુકે. રાઈટ, અને હું ભારતની વાત કરું કે સૌથી વધારે ભારતીય લોકો કયા દેશમાં સૌથી વધારે જાય છે? તો યુએઈની અંદર સૌથી વધારે જાય છે. બરાબર ને? યુએઈની અંદર સૌથી વધારે ભારતીય લોકો જાય છે. રાઈટ, આ ઉપરાંત હું સ્થળો કે જ્યાં વિઝિટરો સૌથી વધારે મુલાકાત કરે છે, તો 2021-22ની અંદર ડોમેસ્ટિક વિઝિટર્સ દ્વારા, જે ભારતીય મૂળના જે વિઝિટર્સ છે એમના દ્વારા કયા સ્થળો પર સૌથી વધારે મુલાકાત કરવામાં આવી હતી? તો ટોચના ફર્સ્ટ નંબર પર છે તાજમહેલ, સેકન્ડ નંબર પર છે લાલ કિલ્લો, રેડ ફોર્ટ, થર્ડ નંબર પર કુતુબ મિનાર. અને ફોરેન વિઝિટર્સે કઈ જગ્યાએ સૌથી વધારે વિઝિટ લીધી હતી 2021-22માં? તો ફર્સ્ટ નંબર પર છે ગ્રુપ ઓફ ધ મોન્યુમેન્ટ્સ એટ ધ મમલ્લાપુરમ તમિલનાડુ, સેકન્ડ નંબર પર તાજમહેલ, અને થર્ડ નંબર પર છે ટાઈગર હેડેડ રોક કટ ટેમ્પલ છે. બરાબર ને? તમિલનાડુની અંદર. ફોર્થ નંબર પર આગ્રા ફોર્ટ અને ફિફ્થ નંબર પર ગિંગી ફોર્ટ. બરાબર ને? તો આ ટેબલ તમારે યાદ રાખવાનું રહેશે. રાઈટ, ઓકે. આ ઉપરાંત કે આ જે ઇવેન્ટ થઈ હતી, આ જે રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલો છે મિનિસ્ટર ઓફ ટુરિઝમ દ્વારા, એ કયા ઇવેન્ટ દરમિયાન લોન્ચ કરવામાં આવેલો છે? તો આ ઇવેન્ટ થઈ હતી રાજ્ય પ્રવાસન મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદ, નેશનલ કોંગ્રેસ મિટિંગ થઈ હતી સ્ટેટ ટુરિઝમ મિનિસ્ટર્સની કઈ જગ્યાએ? ધરમશાળાની અંદર. અને આ મિટિંગ દરમિયાન આ રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલો હતો મિનિસ્ટર ઓફ ટુરિઝમ દ્વારા. બરાબર ને? અને આમાં જે આપણા મિનિસ્ટર ઓફ ટુરિઝમ છે જી કિશન રેડ્ડી, એમને એવું એસ્ટિમેટ પણ લગાવેલું કે આપણી જે ટુરિઝમ ઇન્ડસ્ટ્રી છે એ 2030 સુધીમાં $250 બિલિયન જીડીપીની અંદર યોગદાન આપશે. બરાબર ને? અને 2030 સુધીમાં ભારતનું જે વૃદ્ધિદર છે 7-9% જેટલો થઈ જશે, એવું એસ્ટિમેટ આપવામાં આવ્યું હતું મિનિસ્ટર ઓફ ટુરિઝમ દ્વારા, જે આપણા જી કિશન રેડ્ડી છે. રાઈટ, ઓકે. આ
આ ઉપરાંત તેમને એક બીજો પણ ટાર્ગેટ રાખેલો છે કે 2047 સુધીમાં ટુરિઝમ ઇન્ડસ્ટ્રી કેટલો ગ્રો કરશે, $1 ટ્રિલિયન સુધીની ઇન્કમ તે જનરેટ કરી શકશે, બરાબર ને? જો 2030 સુધીમાં $250 બિલિયન ટાર્ગેટ છે અને 2047 સુધીમાં $1 ટ્રિલિયન સુધીનું ટાર્ગેટ છે મિનિસ્ટર ઓફ ટુરિઝમનું, બરાબર ને? એ ટાર્ગેટ તમારે યાદ રાખવાના રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, તો ફ્રેન્ડ્સ આજની તમામ ન્યૂઝની અંદર તમને સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.